વાત કરીએ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા તત્વોની આમ પણ સુરતનું કોસંબા વિસ્તાર બદનામ છે થોડા સમયથી પહેલા પણ કોસંબા વિસ્તારમાંથી નકલી નોટ સાથે બે ઝડપાયા હતા હજી આ મામલો ભૂલાયો નથી ત્યાં ફરી કોસંબા વિસ્તારમાંથી 25.45 લાખની ભારતીય ચલણની ડુપ્લિકેટ નોટ સાથે આરઆર સેલની ટીમે બેને ઝડપી પાડ્યા છે આખું નેટવર્ક સુરતના જહાંગીર પુરાથી ચલાવવામાં આવતું હતું જોકે મુખ્ય સૂત્રધાર વોન્ટેડ જાહેર કરી પોલીસ વધુ તપાસ શરૂ કરી છે સુરત ગ્રામ્ય એસઓજી પોલીસના જાપ્તામાં ઉભેલા આ બે ઇસમને જોઈ લો એક નામ પ્રશાંતભાઈ ઉર્ફે રાજુ નરસિંહ પટેલ અને બીજાનું નામ નારણ ગોમાન સોલંકી આ બંને આરોપી પર લાગ્યા છે ગંભીર આરોપ ભારતીય ચલણની ડુપ્લિકેટ નોટ માર્કેટમાં એ રીતે ઘુસાડતા હતા કે પોલીસને પણ ભનક ના લાગે પરંતુ વધુ રૂપિયાવાળા થવાની લાલચમાં આવી ગયા પોલીસની ગિરફતમાં અને તેમનો ભાંડો ફૂટી ગયો હતો રેન્જ આઈજીની આરઆર સેલની ટીમે કોસંબા નજીકથી બંનેને ઝડપી પાડી પચીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની ભારતીય બનાવટની નકલી નોટ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો આરોપી પ્રશાંત અને નારણ બંને સુરતના શશિકાંત પાસેથી નકલી નોટ લાવ્યા હતા શશિકાંત પોતાના ઘરે જ કોમ્પ્યુટરના ઉપયોગથી નકલી નોટ બનાવતો હતો શશિકાંત ફરાર છે પરંતુ તે પકડાય પછી અનેક વિગતો બહાર આવશે સરકાર પડોશી મુલ્ક પાકિસ્તાન ભારતીય ચલણની નોટ ન બનાવી શકે તે માટે હાલમાં પાંચસો અને બે હજારના દરની નવી નોટ સરકાર દ્વારા માર્કેટમાં મૂકી હતી પરંતુ છતાં

ભારતીય બનાવટની જુદા જુદા દરની ચલણી નોટો બજારમાં અમુક ઈસમો દ્વારા હેરફેર કરવામાં આવે છે તેવી ચોક્કસ બાતમી આધારે તેઓએ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કોસંબા પોસ્ટની હદમાંથી કુલ બે ઈસમોની અટક કરી ધરપકડ કરવામાં આવેલ છે જેઓ પાસેથી કુલ પાંચ લાખ કુલ પચીસ લાખ પિસ્તાલીસ હજારની પાંચસોના દરની જુદા જુદી નોટો તેમજ બે હજારની દરની જુદી જુદી નોટો મળી આવે આ ઈસમો સુરત ખાતેથી શશિકાંત ભાવસાર નામના ઈસમ પાસેથી આ નોટ લાવેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં જણાય આવેલ છે અને ઉપરોક્ત બંને ઈસમો પ્રશાંતભાઈ પટેલ તેમજ નારાયણભાઈ ગોમાભાઈ સોલંકી નાઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે તેમજ સુરત ગ્રામ્ય જિલ્લા એસઓજી દ્વારા તેઓની હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે હાલ પ્રાથમિક તપાસ મુજબ શશિકાંત ભાવશંકર જે સુરત ખાતે રહે છે તેઓની પાસેથી આ નોટ તેઓના કમ્પ્યુટર દ્વારા બનાવીને લઈ આવતા એવી પ્રાથમિક જાણકારી મળેલ છે આ એ અંગે તપાસ ચાલુ છે